ભુજના ભાનુશાલી નર્સિંગ હોમમાં પાંચસો ની સંતાન દંપતીઓએ સંતાન સૂક્ત પ્રાપ્ત કર્યું આધુનિક સમયમાં ભાગદોડવાળી જીવનશૈલીને કારણે માણસ ઘણા રોગોનો ભોગ બને છે આમાંથી એકની સંતાન પણ એક અભિશાપ છે ખોડાના ખૂદનાર માટે લોકો અનેક માતાએ બાધા રાખી ચાંખડી રાખે છે છતાં કોઈક જ એવા નસીબદાર હોય છે જેમને ઈશ્વર કૃપાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે હવે આધુનિક વિજ્ઞાન આ નિસંતાન દંપતીની મદદ માટે આવે છે આધુનિક ઈલાજ પદ્ધતિથી આ સંતાન વિહોડા દંપતીને સંતાન સુખ આપવામાં નિમિત્ત બને છે આવું જ એક આશીર્વાદરૂપ સ્થળ છે હર્ષ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર ડોક્ટર ભાનુશાલી નર્સિંગ હોમ આ ટેસ્ટ ટ્યુબ સેન્ટર દ્વારા પાંચસો યુગલોને સંતાન સુખ આપવામાં આવ્યું છે આધુનિક વિજ્ઞાન દ્વારા અશક્ય બન્યું છે ડોક્ટર ભાનુ સાલીએ મા આશાપુરા ટીવી ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે પાંચસો દંપતીને સંતાન સુખ આપવામાં તેઓ નિમિત બન્યા તેનો તેમને આનંદ છે આ સારવાર ખર્ચાળ છે પરંતુ જો કોઈ નિસંતાન દંપતી આર્થિક રીતે સદ્ધર નહીં હોય તો હર્ષ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર તેમને ખર્ચમાં રાહત કરી આપશે તેમણે વિશેષમાં કહ્યું કે છાપામાં આવતી સો સંતાન પ્રાપ્તિ કરાવી આપવાની જાહેરાત લોકો છેતરાય નહીં આ સારવાર સો સફળ નથી હોતી તેથી સો સફળતાનો દાવો નથી કરી શકાતો પણ હા ઈશ્વર કૃપા અને તેમના પ્રયત્નોથી સફળતા મળે છે જ બેઝિકલી આપણે ટેસ્ટ બેબી સેન્ટર જે અહીંયા કચ્છમાં શરૂ કર્યું અને આજે છ થી સાત વર્ષ થયા સૌથી પ્રથમ સેન્ટર શરૂ કરવા આપણે અને સૌથી અનુભવી સેન્ટર આપણું છે અને વિશ્વસનીય સેન્ટર છે અને કચ્છના દર્દીઓનો અપાર આશીર્વાદ મને મળ્યા છે અને એમાં પાંચસો જેટલા દર્દીઓને આપણે સફળતા પ્રાપ્ત કરી લીધી છે અને એ લોકોને ઘરે બાળકો પણ આવી ગયા છે અને બીજા પાંચસો જણા અત્યારે ટ્રીટમેન્ટ ઓન ચાલુ છે અત્યારે હવે ટેસ્ટીવ બેબી બેઝિકલી શું છે કે જે લોકોને કુદરતી રીતે અંદર બાળક રહેતા નથી કોઈ પણ કારણોસર ચાહે પુરુષમાં થોડી તકલીફ હોય ચાલે સ્ત્રીમાં થોડી તકલીફ હોય તો ટેસ્ટીવ બેબી દ્વારા કે જેને એમણે આઈવીએફ કરીએ છીએ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એ પદ્ધતિ જે મોટા મોટા સિટીમાં અમદાવાદ રાજકોટ મુંબઈ જવામાં થાય છે એ જ પદ્ધતિથી લેટેસ્ટ ટેકનોલોજીથી અને એકસી મેથડથી એ આપણે અહીંયા કરીએ છીએ કે જેમાં પુરુષનું બીજ અને સ્ત્રીનું બીજનું જે ફલન કુદરતી ન થતું હોય અંદર એ આપણે સ્ત્રી બીજ બહાર લઈ લઈએ છીએ પુરુષનું બીજ લઈએ છીએ એ બાળક બનાવીએ છીએ અને પાંચ દિવસનું બાળક જેને બ્લાસ્ટોસિસ્ટ અમારી ભાષામાં કહેવાય એ દર્દીનું દર્દી નહીં કહીશ એને નિસંધાન દંપત્તિ કહીશ કે એ નિસંધાન દંપતીનું જે પોતાનું જ બાળક એના ગર્ભાશયમાં પાંચ દિવસનું પાછું અમે પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ અને પોતાનું જ બાળક હોય છે તો જે કુદરતી રીતે જેને બાળક થતા નથી એને કૃત્રિમ પદ્ધતિથી અને આઈવીએફ પદ્ધતિથી અને જે આઈવીએફ લેમાં જે લેટેસ્ટ મશીન જે કહેવાય છે જે ઇક્સી કહેવાય છે એનાથી આપણે બાળક બનાવી અને એનું બાળક પાંચ દિવસનું બનાવી અને એના ગર્ભાશયમાં પાછું પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ જે સંતાનની દંપતિઓ છે જેના સ્ત્રી બીજમાં થોડી ખામી છે કે પુરુષની ખામી છે એ પોતાના જ બીજથી બાળક અમે એનું બનાવી અને એના ગર્ભાશયમાં અમે પ્રત્યારોપણ કરતા હોઈએ છીએ અમુક કેસો જે એવા હોય છે કે જેને સ્ત્રી બીજ બનતા જ નથી અથવા છે જ નહીં અથવા પુરુષ બીજ એકે નથી એક પણ સ્પર્મ નથી અને એ જો સંમતિ આપે તો જ ક્યારેક અમે ડોનરથી લેતા હોઈએ છીએ બાકી બને ત્યાં સુધી જે સ્ત્રી બીજ પુરુષ બીજ પોતાનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે ઘણા એવા દર્દીઓ આવે છે કે જેને પંદર વીસ વીસ વર્ષથી જેને બાળક થતા નથી કાલે જ એક અમારા દર્દીનું ત્રીસ વર્ષ પછી એમને ત્યાં બાળક આવ્યું જે લોકોએ અમદાવાદ અને રાજકોટમાં પણ આઈવીએફ કરાવ્યા હતા જેને કોઈ પણ રીતે સંતાન થવી શક્યતા જ હતી પણ એ દર્દીનું જસ મારા હાથે લખેલ હશે અથવા તો ભગવાનના આશીર્વાદ હશે અથવા કચ્છના દર્દીઓના આશીર્વાદ હશે એ બેનને ત્રીસ વર્ષ પછી કાલે જ આપણે બાળકનું જન્મ થયું અને એની ગર્ભાશયની દિવાલ બનતી જ ન હતી ને અમને પણ લાગતું હતું કે આનું બાળક થશે નહીં કે એમણે પાંચ વાર ટેસ્ટ બીજી ઠેકાણે કરાયું હતું અને આપણે અહીંયા પ્રથમવાર કર્યું અને બાળક રહી ગયું એમને આ એક ભ્રામક જાહેરાતો બહારના લોકો કરતા હશે કદાચ પણ આ જે મેથડ છે એમાં સો ટકા ગેરંટી હોતી જ નથી વર્લ્ડ વાઈડ ટેસ્ટિવ બેબીનો સક્સેસ રેટ પાંત્રીસથી ચાલીસ ટકા છે કે તમે સપોઝ દસ જણાને કરો તો ચાર જણાને મરજન મળવાની શક્યતા હોય છે સો ટકા ગેરંટી જેવું આમાં હોતું નથી અમુક વસ્તુઓ ડૉક્ટરોના સાયન્સના હાથમાં હોતી નથી કુદરતના હાથમાં હોય છે એટલે કોઈ પણ આવી ભ્રામક જાહેરાત હોય કે સો ટકા ગેરંટી સો ટકા ગેરંટી એમાં કોઈ પણ પડતા નહીં અને કચ્છમાં જ બધી સારવાર અવેલેબલ છે કચ્છમાં જ બેબી થાય છે ઘરઆંગણે થાય છે તમારા પોતાના જ કચ્છી ડૉક્ટરો બધા કરે છે તો હું પણ દર્દીઓનો આશીર્વાદ મને મળ્યા જ છે સો ટકા અને હજી પણ હું એમની વિનંતી કરીશ કે એકવાર નર્સિંગ હોમ અને હર્ષ ટેસ્ટુબેબી સેન્ટરની એકવાર અવશ્ય મુલાકાત લો આવો તમને માર્ગદર્શન આપશું અને બીજી વસ્તુ વારે ઘડી મીડિયાવાળા મારે પૂછતો હોય છે કે આમાં ખર્ચો બધો ઘણો થતો હોય છે સો ટકા એમાં સાધન સામગ્રી મોંઘી છે ખર્ચો ઘણો થતો હોય છે પણ કોઈ પણ દર્દી આર્થિક રીતે અગર થોડુંક નબળો હોય નિસંધાન દંપતી હોય તો ખાલી અમને ખાલી જાણ કરે કે સાહેબ થોડી પરિસ્થિતિમાં નબળી છે તો સો ટકા અમે પણ એમને મદદ કરશું ઓછા ખર્ચે કરી દેસું અને પ્રયત્ન કરશું કે એને પણ ભાઈ આર્થિક રીતે એને અમારા તરફથી થોડી મદદ મળે અને એને નિસંધાન દંપતીનું જે કપલ છે એને સંતાન પ્રાપ્તિ થાય એવો અમે પ્રયત્ન કરશું આમ આખી પ્રોસીજરમાં બધી જે આખું ટેસ્ટ્યુબેબ પ્રક્રિયા કરીએ એમાં દર્દી બતાવળા આવે મહિનામાં ચાર પાંચ ધક્કા થાય સોનોગ્રાફી થાય સ્ત્રી બીજ બહાર કાઢી અને ઇન્જેક્શન આપવા પડે સ્ત્રી બીજ બનાવવા માટે પુરુષના બીજ લઈએ બેનું વિક્સિંગ મશીનથી બાળક બનાવીએ એ બાળક બનાવી અને ફ્રીજિંગ કરી સ્ટોર રાખી દઈએ આપણા આગળ આપણા આગળ સ્ટોરેજની ફેસિલિટી પણ છે અને પછી એ બાળક એમને મૂકવામાં આવે તો આ બધી જ ત્રણથી ચાર મહિના બધી પ્રક્રિયા વાળતી હોય છે અને લાખથી દોઢ જેટલો ખર્ચો થઈ જતો હોય છે એટલે આમ તો અત્યારે આપણે જે અત્યારનું જે વાતાવરણ છે જે લોકોને નિસંતાન દંપતી છે જે લગ્ન થયા છે એને બાળક થતા નથી તો એક સ્ટ્રેસ લેવલ બહુ મોટું ફેક્ટર છે કે તણાવ કોઈપણ જાતનું તણાવ હોય આર્થિક કે સામાજિક કે કૌટુંબિક કોઈ પણ એવો તણાવ હોય પછી લાઈફસ્ટાઈલ રહેણી કેણી બહારનું ખાવા પીવાનું પછી અમુક પ્રોબ્લેમ થોડાક સ્ત્રીમાં પણ હોય છે અમુક પુરુષમાં પણ હોય છે તો બે લોકો ભેગા મારી શાંતિથી જે અમે લોકો ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો છે એમના આગળ અમારી એકવાર મુલાકાત લઈ અને અમે સચોટ એને માર્ગદર્શન આપશું અને ઘણીવાર એવું હોય છે કે જરૂર નથી બધા કેસમાં ટેસ્ટિંગ કરવું જ પડે સામાન્ય ટ્રીટમેન્ટથી અને સામાન્ય માર્ગદર્શનથી પણ એ લોકોને બાળક રહી જતો હોય છે તો લગ્ન પછી અગર એમને બે વર્ષની અંદર જો બાળક ન રહે તો જે લોકો એક્સપર્ટ ડૉક્ટરો છે ઇન્ફર્ટિલિટીના એ લોકોની આગળ મુલાકાત લે અને અમે સો ટકાને માર્ગદર્શન આપશું અને અમુક બધા કે જે ટેસ્ટી એ બી ટેસ્ટી બધામાં કેસમાં જરૂરી હોતી નથી એક આઈઓઈ પત્તી પણ છે કે જે સિમ્પલ ટેસ્ટ બી પહેલાં પ્રક્રિયા હોય એના બી બાળક થઈ જતું હોય છે ઘણીવાર એ પણ કરવાની જરૂર હોતી નથી અને એમને સાદી દવાગોળીથી પણ થઈ જતું હોય છે સર બિલકુલ સાચી વસ્તુ છે તમારી અત્યારે પીસીઓડી કરીને એક ફિઝિયોલોજીકલ કન્ડિશન છે બહેનોમાં કે જેને પોલિસિસ્ટિક કોવેરી કહેવાય છે એમાં શરીર થોડુંક વજન વધતી જતું હોય છે એને પોલિસિસ્ટિક કોવેરી હોય છે એ લોકોને નિશન બાળક રહેવામાં બહુ તકલીફ પડતી હોય છે તો એનું મેઇન લાઇફસ્ટાઈલ થોડી ચેન્જ કરવી પડે વજન ઘટાડવું પડે બહારનું ખાવા પીવાનું બંધ કરવું પડે અને અમુક મેડિસિન અમારે લેવી પડે એને પણ બાળક થઈ જતા હોય છે અમને અત્યાર સુધીમાં માત્ર 50 દંપતીઓ નામ લખાવ્યા છે અને વીસથી બાવીસ જણા ઓલરેડી અત્યારે આવી ગયા છે અને સાંજ સુધી જે પણ નિસંધાન દંપતી આજે હશે આજે આવશે એ લોકોને ઓપીડીની સોનોગ્રાફીની અને માર્ગદર્શન બધું ફ્રી રાખવામાં આવેલ છે અને કોઈપણ કદાચ દર્દી એવું અમને કહેશે કે થોડીક આર્થિક રીતે પરિસ્થિતિમાં નબળી છે તો એ પણ અમારા તરફથી હેલ્પ કરવામાં આવશે અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનો વાળા શર્ટ ટી શર્ટ ટ્રાઉઝર જેવી અવનવી વેરાયટીઓનું ખજાનો મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે રાજશ્રી એપિરિયલ્સ વિવિધ પ્રકારની બ્રાન્ડના શર્ટ પણ અમારે ત્યાંથી આપને મળી રહેશે જેવા કે મુફ્તી રેંગલર એરો ઇન્ડિયન ટ્રેન લિવાઇસ તો રા શેની જોઉં છું નોંધી લો અમારું સરનામું ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહા ગ્રીન રોડ કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ